नमस्कार हूँ रचना डीएनटीवी समाचार कक्ष में आप सौनु स्वागत करू छू। जो एक नजर आज ना मुख्य समाचार। हिंद छोड़ो ना प्रणेता दादाभाई नवरोजी की जन्म जयंती निमित्ते महानगर सेवा सदन द्वारा सयाजीगंज ट्राफिक पुलिस स्टेशन सामे आवेली तेमनी प्रतिमा ने पुष्पांजलि अर्पण। युद्ध कांग्रेस द्वारा बुडाना चेयरमैन एनवी पटेल ना राजीनामा की मांगनी साथे पुतळा दहन तेमज अस्थि विसर्जन कार्यक्रमों बाद कारेली बाग पुलिस द्वारा कार्यकर्ताओं ने अटकायत। गणेश महोत्सव नो काउंटडाउन शुरू, गणेश महोत्सव की तड़ामार तैयारी। उत्सव प्रिय नगरी वडोदरा ना शहरीजनों में गजब नो थनगनाट। हवे जोईए समाचार विगतवार। हिंद छोड़ो ना प्रणेता दादाभाई नवरोजी की जन्म जयंती निमित्ते आज महानगर सेवा सदन द्वारा पुष्पांजलि कार्यक्रम योजवामां आव्यो हतो। हिंद छोड़ो ना प्रणेता दादाभाई नवरोजी नो जन्म पारसी समाज में थयो हतो। मुंबई ने एल्फिस्टन कॉलेज में अभ्यास करना दादाभाई नवरोजी ब्रिटन ना सांसद बन्या हता। अंग्रेजों स्वामी स्वराज माटे पोतानुं जीवन समर्पित करना दादाभाई नवरोजी आज जन्म जयंती निमित्ते सयाजीगंज ट्राफिक पुलिस स्टेशन सामे आवेली तेमनी प्रतिमा ने सेवा सदन द्वारा पुष्पांजलि अर्पण करवामां आवी हती। हिंदना प्रणेता एवा दादाभाई नवरोजी नो आज जन्मदिवस छे अने आपणे कॉर्पोरेशन तरफथी दर वखते जन्मदिवसी एमने उजवामां आवे छे, पुष्पांजलिनो कार्यक्रम होय छे। हिंदना प्रणेता एटला माटे कहेवाय एमने के दादाजी तरीके ओळखाता हता। पारसी समाजमां एमनो जन्म थयो हतो अने મુંબઈના એલ્ફિસ્ટન કોલેજમાં એમનું ભણતર થયું। 1853માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે કરાર થયો હતો એ કરારની મુદત પૂરી થવાના આરે હતો અને એના માટે મુદત વધારવા માટે બ્રિટિશ સરકારે બહુ મોટું માંગ્યું હતું, યોગદાન માંગ્યું હતું। પણ એ યોગદાન માટે ભારતના પહેલો આંદોલનાત્મક કાર્યક્રમ મુંબઈમાં શરૂ થયો હતો। મુંબઈ એસોસિએશનના નેજા હેઠળ એની એક શરૂઆત થઈ હતી અને એમાં જ દાદાભાઈ નવરોજીએ એના માટે બહુ પ્રયાસ કરીને એક મોટું ઐતિહાસિક ભાષણ મુંબઈમાં આપ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા વુડાના ચેરમેન એનવી પટેલનું રાજીનામું નહીં માંગવામાં આવતા યુથ કોંગ્રેસ દ્વારા એનવી પટેલના પુતળાનું દહન કરીને અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કારેલીબાગ પોલીસે 10-12 કાર્યકર્તાઓને અટકાયત કરી હતી। અટલાદરા સ્થિત માધવનગરના વુડાના આવાસોમાં ઇમારત ધરાશાયી થયાને ગોઝારી ઘટના માટે વુડા ચેરમેન એનવી પટેલને જવાબદાર ગણાવી રાજ્ય સરકાર દ્વારા તેમના રાજીનામાની માંગણી દુર્ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીત્યા બાદ પણ કરવામાં આવી નથી, જેના વિરોધમાં આજરોજ યુથ કોંગ્રેસના રાજુ મિસ્ત્રીની આગેવાનીમાં કારેલીબાગ વુડા સર્કલ પાસે વુડાના ચેરમેન એનવી પટેલના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચારો કરીને એનવી પટેલના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। કારેલીબાગ પોલીસે આ ઘટનામાં અનુસંધાનમાં યુથ કોંગ્રેસના 10-12 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી, તો રાજુ મિસ્ત્રીએ રાજ્ય સરકાર દ્વારા એનવી પટેલને બરતરફ નહીં કરવામાં આવે તો આનાથી વધુ ઉગ્ર કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેને લઈને શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ શિવભક્તિનો શ્રેષ્ઠ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે તેમાં તારીખ 9 સપ્ટેમ્બરને ભાદરવા સુધી ચોથના રોજ શરૂ થતા શ્રીજી ઉત્સવનો ઉમંગ ભરતા અનોખી પિતા પુત્રની ભક્તિનો સંગમ સર્જાયો છે।
भव्य प्रतिमाओं बिराजित करता विविध युवक मंडळो द्वारा श्रीजीना स्वागत थी माडीने विसर्जन सुधीनी विविध कामगिरी अंगेनी तड़ामार तैयारीओने आखरी ओप आरे छे। तो मूर्तिकारो हजु राउंड ध क्लॉक 24 कलाक प्रतिमाओं बनावी रह्या छे। साज शणगार करवा माटे मोटा भागना मंडळो द्वारा प्रतिमाओं ने पंडाल में स्थापित करी देवाई छे। रिद्धि सिद्धि बुद्धि दाता अने विघ्न हर्ता श्री गणेश जी नी स्थापनाना भारतभर में गणेश चतुर्थी ने लईने 10 दिवस सुधी उजवाता पर्व गणेश महोत्सव ने हवे खूब ओछो समय बाकी रह्यो छे। त्यारे शहर तथा शहरनी आजूबाजूना गामडा अने तालुका विस्तारना युवक मंडळो अने सामाजिक मंडळोए પોતાના મનગમતા સ્વરૂપના ગણેશજીની મૂર્તિ અને તેમની ઝૂંપડી બનાવવાના શ્રી ગણેશ કરી દીધા છે। ઘરાજીવી છૂટી નથી, અમ્મા સચ્ચાઈ ગયેલી છે, એના માટે હજુ પબ્લિક આવી નથી, ગામડાની પબ્લિકો કોઈ આવી નથી, બાકી શનિ રવિવારે ઘરાગી થશે। બે વર્ષ કરતા વર્ષે ભાવ બહુ ટાઈટ છે, એના હિસાબે ઘરાકો બી માલ લેતા અચકાય છે, એટલી મોંઘી મૂર્તિ નાના નાના મંડળોવાળા। એસઓજી પોલીસે ગતરાત્રે બાતમીના આધારે મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પાસે દરોડો પાડીને વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે 3 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બનાવની વિગતો અનુસાર મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પાસે રહેતો આશિષ મલેક વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી। બાતમીના આધારે ગતરાત્રે પોલીસે સ્થળ પર દરોડો પાડીને વિદેશી દારૂ તેમજ બિયરના જથ્થા સાથે આશિષ મલેક, સની મેકવાન તેમજ નામદેવને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જન્માષ્ટમીની વહેલી સવારે અટલાદરા સ્થિત માધવનગરના વુડાના આવાસોમાં થયેલી દુર્ઘટનાના પગલે મોતને ભેટનાર 11 વ્યક્તિઓને આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મીણબત્તી પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। જન્માષ્ટમીની વહેલી સવારના રોજ માધવનગરના રહીશો માટે દુઃખદ યાદગીરી બની હંમેશા સ્મૃતિમય રહેશે। જન્માષ્ટમીના દિવસે જ અટલાદરા સ્થિત માધવનગરના વુડાના આવાસોમાં 3 માળની 2 ઇમારતો ધરાશાયી થઈ જતા 11 નિર્દોષ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। ત્યારે આ દુર્ઘટનામાં મોતને ભેટેલા મૃતાત્માઓને આમ આદમી પાર્ટી દ્વારા કારેલીબાગ ખાતે વુડા સર્કલના રાત્રી બજાર પાસે મીણબત્તી પ્રજ્વલિત કરીને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। માધવનગરની વસાહતમાં જે 2 બિલ્ડિંગ પડ્યા અને એમાં મોટી હોનારત થઈ અને 11 નિર્દોષ નાગરિકોના મોત થયા છે, એમાં ગુડાની ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામ મૃતકોને આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ રચવામાં આવેલો છે અને અમે અહીંયા ઊભા રહીને લોકોને આહવાન કરીએ છીએ કે અહીં થોભો 2 મિનિટ અહીંયા આજે વહેલી સવારે અમદાવાદથી સુરત તરફ ટાઇલ્સ ભરેલી ટ્રક જાંબુઆ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ખાબકી હતી। બનાવની વિગતો અનુસાર આજે વહેલી સવારે અમદાવાદથી સુરત તરફ જતી ટાઇલ્સ ભરેલી ટ્રક જાંબુઆ બ્રિજ પરથી પસાર થતી હતી ત્યારે અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક નીચે ખાડામાં ખાબકી હતી। બનાવના પગલે મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી। સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મુસ્લિમ કોમના વિદ્યાર્થીઓને હેરાનગતિ થતી હોવાના આક્ષેપો સાથે પૂર્વ એફજીએસ દ્વારા વીસીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની તેમજ પ્રાધ્યાપિકાની છેડતી બાદ પઠાણ ગ્રુપના 2 વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી બરતરફ કરાયા બાદ ફાઇન આર્ટ્સમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરનાર પ્રાધ્યાપકને છૂટા કરવામાં આવ્યા। યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા મુસ્લિમ કોમ તરફ વેરભાવ રાખીને તેમને હેરાનગતિ કાં તો બરતરફ કરવામાં આવે છે,
તેવા આક્ષેપ સાથે આજે યુનિવર્સિટીના પૂર્વ જીએસ ફૈઝલ ખાને વીસીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. મુસ્લિમ વિદ્યાર્થી सबसे पहली तो हमारे कोई भी मैनेजमेंट नहीं सुन रहा है, ये आपको दिख ही गया होगा क्योंकि वीसी सर के पास हम लोग रजूआत लेके आए थे तो वीसी सर खुद ना आकर हमारे पास रजिस्ट्रार सर आए थे. आज कैंपस में एक मुस्लिम विद्यार्थी आज विद्यार्थी नहीं रहा है, एक क्रिमिनल बन गया है, ऐसा मैनेजमेंट ने प्रूफ कर दिया है आज. क्योंकि मैनेजमेंट द्वारा हमें परेशान करने के आ रहा है, पुलिस भी हमें परेशान कर रही है, विजिलेंस टीम भी एक एक विद्यार्थी का 10-10 बार आई कार्ड चेक करी है. एक मुस्लिम अगर विद्यार्थी होना अगर वो क्रिमिनल है क्या? मैं अगर मीडिया से भी ये बात पूछना चाह रहा हूँ कि अगर एक मुस्लिम यहाँ पर मैनेजमेंट आज इस तरीके से कर रहा है, अगर नॉन मुस्लिम विद्यार्थी अगर मेरे साथ खड़ा है तो उसको ये बोला जा रहा है ये मुस्लिम लड़का है, इसके साथ मत खड़ा रहो क्योंकि ये मुस्लिम है, ये क्रिमिनल है. तो मैं ये पूछना चाहता हूँ कि ये बेइज्जती नहीं है तो ये क्या है? तो आज हमने वीसी सर के पास आज इसलिए आए थे कि जितने भी मुस्लिम विद्यार्थी हैं उन सबको रस्टिकेट कर दें क्योंकि आगे बेइज्जती हम बार बार बेइज्जती सहन करते रहें, इससे अच्छा तुम अभी हमें रस्टिकेट कर दो, वो हमारे लिए अच्छा रहेगा आगे. क्योंकि कोई भी तरीके से हमें किसी भी तरीके से हमें बेइज्जती किया जा रहा है ये तो पता चला. मैनेजमेंट हमारे साथ में नहीं है, पुलिस हमारे साथ में नहीं है, विजिलेंस टीम हमारे साथ में नहीं है, हमारे साथ में कोई भी नहीं है. आज आप मैनेजमेंट भी देख सकते हो, कोई भी ये बात पहले भी हो चुकी है कि वीसी सर हमारे साथ में है या कोई भी साथ, अगर वीसी सर हमारे साथ में होते तो आज हमारे साथ में हमारी रजूआत सुनने के लिए आते, आज रजिस्ट्रार हमारे पास आए थे, उन्होंने एक बढ़ोतरी दी है कि हमारे लिए सारे मुस्लिम सारे नॉन मुस्लिम और मुस्लिम विद्यार्थी सब एक जैसे हैं. अगर एक जैसे हैं तो सबके साथ एक जैसा व्यवहार क्यों नहीं होता? मैनेजमेंट एक साथ एक जैसा खड़ा क्यों नहीं होता? सबके आई कार्ड एक साथ क्यों नहीं चेक होते? सिर्फ मुस्लिम के ही आई कार्ड क्यों? सिर्फ मुस्लिम के साथ ही ऐसा क्यों? गत मोड़ी रात्रि पंडिया ब्रिज पास वड़ापावनी लारी में आग लागता कुतूहलवश लोकटोळा एकत्रित थई गया हता. બનાવની વિગતો અનુસાર ગત મોડી રાત્રે 11:30 વાગ્યાના સુમારે પંડ્યા બ્રિજ પાસે અજાણ્યા ઈસમની વડાપાવની લારીમાં આગ લાગતા કુતૂહલવશ લોકટોળા જામ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયરના લાશ્કરોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસના બોટલમાં લીકેજ હોવાનું માલુમ પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી. લારીમાં આગ લાગી હતી તેવા સમાચાર મળતા વડીવાડી ફાયર બ્રિગેડથી સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પણે પહોંચી ગયો. લારી બંધ હતી, એમાંથી ફ્લેમ નીકળતી હતી. લારીના પાર્ટ્સ ખોલીને એ ફાયરને કંટ્રોલ કરી લીધી છે. હવે ઇન્વેસ્ટિગેશનમાં એવું જાણવા મળે છે કે બની શકે કે તેઓ કોઈ એમનું સાધન કોઈ ગરમ મૂકીને ગતા રહ્યા હોય, એના કારણે આગ લાગી હોય. દાંડિયા બજાર સ્થિત ડીએચ પરીખ સ્કૂલની એક દિવાલ તૂટી પડતા દોડધામ મચી જવા પામી હતી. દાંડિયા બજાર ખાતે આવેલી ડીએચ પરીખ સ્કૂલનો ભાગ અને દિવાલ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. સ્કૂલના ભોંયતળિયાના ભાગે રહેતા 9 પરિવારોના 43 સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જુનિયર સ્કૂલ ભાસ્કર વિઠ્ઠલનો વાડો દાંડિયા બજારમાં લગભગ છેલ્લા 20-25 વર્ષથી બંધ એ જે સ્કૂલ છે એ સ્કૂલનો થોડો ઉપરનો ભાગ પતરા સહિત પડી ગયો હતો. સામે માણસો રહેતા હતા એટલા માટે થોડો ચિંતાનો વિષય હતો. બાકી જે કંઈ લટકતો ભાગ હતો એને પાડવા માટે કોશિશ કરી. સ્ટ્રક્ચર ખૂબ જ અનસેફ છે એટલે ઉપર જઈને બાંધીને તોડી શકવાનું પોસિબલ નથી. કોર્પોરેશનમાં એન્જિનિયરોને કહી દીધું છે કે આને કોન્ટ્રાક્ટર દ્વારા પાલક બાંધીને તોડવા માટેની કામગીરી આગળ કરેલ છે. ટ્રસ્ટીઓનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે, એમનું સંમતિપત્ર લેવામાં આવશે. સદનસીબે કોઈ જાનહાનિ નથી.
ઓલ્ડ પાદરા રોડ પરની રેડ અર્થ આર્ટ ગેલેરી ખાતે જાણીતા કલાકાર રીની ધુમાલના આર્ટ વર્ક એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થયો છે। ઓલ્ડ પાદરા રોડની રેડ અર્થ આર્ટ ગેલેરી ખાતે જાણીતા કલાકાર રીની ધુમાલના આર્ટ વર્ક એક્ઝિબિશનનો પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન આર્ટિસ્ટ પ્રોફેસર કેજી સુબ્રમણ્યમના હસ્તે થયું। પ્રોફેસર સુબ્રમણ્યમના હસ્તે ગુલાબના ફૂલને જળ ભરેલા પાત્રમાં પધરાવીને અનોખી રીતે પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો। પ્રદર્શનમાં 25 ચિત્રો અને 15 સિરમિક વર્કને પ્રદર્શિત કરાયા છે, જેમાં વિવિધ સ્વરૂપમાં નારી અને શક્તિનું નિરૂપણ કરાયું છે। ઓઇલ ઓન કેનવાસ અને વુડના મીડિયમ પર તૈયાર થયેલા ચિત્રોને કન્ટેમ્પરરી સ્ટાઇલમાં તૈયાર કરાયા છે। આ પ્રદર્શનને 4 સપ્ટેમ્બર સુધી નિહાળી શકાશે। સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે। તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।